સુરત શહેરમાં કોરોનાની સાથે તાવનો વાયરો પણ વર્તાઈ રહ્યો છે. તાવને કારણે બે યુવકોના મૃત્યુ થયા. ભેસ્તાન અને ભાઠીના વિસ્તારમાં મૃત્યુ નિપજ્યા છે. નવેમ્બર માસમાં સિવિલમાં અન્ય બીમારીના દર્દીઓની સંખ્યા પણ વધી. ડેન્ગ્યુના 19, મલેરિયાના 68 દર્દી છે તે નોંધાયા, તો તાવના 52 અને ગેસ્ટ્રોના 35 દર્દી આવ્યા. કોરોનાની વચ્ચે અન્ય બીમારીથી મૃત્યુ થતા તંત્રમાં પણ ચિંતા વધી છે. અન્ય બીમારીને નાથવા માટે હવે સ્ટ્રેટેજી તૈયાર કરવી પડશે. સુરત શહેરમાં કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરની અંદર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગને કારણે બે યુવકોના મોત થયા છે. ભેસ્તાન અને ભાઠીના વિસ્તારની અંદર મોત થવા પામ્યા છે. નવેમ્બર માસમાં સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એમાં અન્ય દર્દી બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને ડેન્ગ્યુના 19 દર્દીઓ, મલેરિયાના 68 દર્દીઓ, સામાન્ય તાવના 52 દર્દીઓ અને ગેસ્ટ્રોના 35 જેટલા દર્દીઓ નોંધાયા છે. કોરોના વચ્ચે અન્ય બીમારીના દર્દીઓ વધતાની સાથે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે અને તંત્ર જે છે હવે કોરોનાની સાથે સાથે અન્ય બીમારીના દર્દીઓને નાથવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે મહત્ત્વની વસ્તુ એ સામે આવી રહી છે કે શહેરમાં કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થતો તંત્ર હવે એ પ્રકારની દોડધામ પણ શરૂ કરી છે અને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને નાથવા માટેની પણ પહેલ આદરી દીધી છે. કેમેરા પર્સન સરજુ પારેખ સાથે આનંદ પટણી, VTV ન્યૂઝ સુરત.